આજે તો બધાને એવા જોરદાર પૌવા ખવડાવું ને કે બધા જ ખાતા રહી જાય. મિતુડા શું કરે છે? સૂતો છું. સીધા મોઢે જવાબ નથી અપાતો. શું કરે છે એમ કે? મિતુ સ્પેશિયલ પૌવા બનાવું. મિતુ સ્પેશિયલ શું હોય? તું એ રોજ એનો એ ને તારા પૌવા એ. આ તો ના ખાઓ. કોણ કે છે ખાઓ? એ દોડડાયા, આવું હું નથી કહેતી. ઘરના બધા જ કે છે, બધા કંટાળી ગયા છે. હા તો બોલો બીજું શું બનાવું? રવા ઇડલી બનાવી નાખ. એ ઇડલી બનાવવા માટે છે ને ખીરું લાવવું પડે, નહીતર રાત્રે આથો નાખીને રાખવું પડે. આ તમે કોઈ એવું તરત કઈ ઇડલી ના બની જાય. જો મન હોય ને તો બધું બનાવી શકાય. અચ્છા એમ કેવી રીતે? લાઈવ બનાવીને બતાવું. કસ રવો લાય, પેલા લીંબુ ના ફૂલ લાય. જો આટલા જ નાખવાના, આમ ચપટી ભરાય ને બસ. હવે 10 મિનિટ ની અંદર મસ્ત કાજુ અને લીમડા નો વઘાર કરી મસ્ત રવા ઇડલી તૈયાર. અરે વાહ માસી, તમને તો રસોઈ નું ખાસું જ્ઞાન છે. તો તારે મારી જોડથી બધું શીખવું જોઈએ. હું શું કહું છું માસી, તમારે મહારાણી બનાય ને. કે મહારાણી? પુરુષ રસોઈયો હોય તો એને મહારાજ કહેવાય, તો સ્ત્રી રસોઈયાને મહારાણી કહેવાય ને. તારું ગળું દબાઈ દઈશ હું. આ ફાલતુ રે જોક બંધ કર અને ચલ મારી પાસે રસોઈ શીખ. માસી, તમારી સૌથી પહેલી સ્ટુડન્ટ તો હું જ બનીશ. પણ તમારે રસોઈ શીખવાની શું જરૂર છે? કારણ કે દરેક છોકરીને રસોઈ તો આવડવી જ જોઈએ. અને આમ પણ નિશાની ઉંમર હવે લગ્નની થઈ છે, તો એને રસોઈ શીખવી જોઈએ, હે ને રિશા? લગ્ન તો કરવાના જ છે, અને એ પણ રોકી સાથે જ. લગ્ન કરીને એના ઘરે જઈશ તો રસોઈ બનાવતા તો આવડવી જ જોઈએ ને. મજાક કરવાની પણ હદ હોય રાશિ, અને મજાક આપણા બંને વચ્ચે હોય તો સમજ્યા. તું ઘરવાળાની સામે આવી મજાક કરે છે? હું કેટલાય દિવસથી જોઈ રહ્યો છું કે તું આ બોયફ્રેન્ડ વાળી વાત મને કરતી હતી, બટ હું એમ માનતો હતો કે આ વાત આપણા બંને વચ્ચે સીમિત છે. એક તું છે કે મજાક મજાકમાં તારા ફ્રેન્ડને ઘરે લઈને આપી દીધી. તમને મારો મજાક નથી ગમ્યો કે મારો ફ્રેન્ડ? સાચું કહો તો જેલસી થાય છે ને. બસ રાશિ, બહુ થયું. ઘરવાળાની સામે આ બધું સારું નથી લાગતું. હું મજાક નથી કરતી. એટલે? એટલે એમ કે મનીષ ખરેખરમાં મારો એક જૂનો ફ્રેન્ડ છે. રસ્તામાં મળી ગયો એટલે મને ઘરે લઈ આવી. અચ્છા, જૂનો ફ્રેન્ડ છે તો તે ક્યારે પહેલા મને આ વાત કરી કેમ? કારણ કે અમે ઘણા વર્ષોથી નથી મળ્યા. ને એટલે ફ્રેન્ડને ભૂલી જવાનું? ના, ભૂલાય નહીં. પણ કોઈ માણસ જો વર્ષો સુધી આંખની સામે ના આવે ને તો એની વિશે યાદ રહે. આજે જ્યારે આંખ સામે આવ્યો છે તો તમને એના વિશે મેં કહી દીધું. રાશિને નાનપણમાં મનીષ માટે બહુ લાગણી હતી, અને તો એમ કહેતી હતી કે હું લગ્ન મનીષ સાથે જ કરીશ. પછી મારી મમ્મી એને સમજાવી કે તું હજુ ફક્ત 12 વર્ષની જ છે, તારા લગ્નને વાર છે. પ્રિયંકા, આ તો શું બોલી રહી છે? તે બાળપણમાં આવી વાતો તો થતી રહી, પણ તું પ્રૂફ શું કરવા માંગે છે? મને તો એ નથી સમજાતું કે રાશિ મનીષને ઘરમાં શું કામ લઈ આવી. રાશિ પહેલેથી જ મનીષને મળતી હશે? રાશિએ કોઈને પણ ઘરમાં લાવતા પહેલા કહેવું તો જોઈએ ને. અરે, પોતાના ઘરમાં કોઈ માણસ લાવવા માટે પૂછવાનું શું હોય? હા, પણ કોઈ અજાણા વ્યક્તિ માટે આખો દિવસ આવી રીતે બહાર રહેવું એ બરાબર તો નથી ને મમ્મી. અરે, ફ્રેન્ડ તો ફ્રેન્ડ જ હોય ને. ખેવના, પ્રિયંકાની વાત વિચારવા જેવી તો છે. હા, મેં શું કરું? હું કોઈને ખુશ નથી રાખી છું. મેં બધાને દુખી કર્યા છે. રાશિ મારી મદદ કરી રહી છે, અને મારા કારણે એ બદનામ થઈ રહી છે. મને જીવવાનો કોઈ હક નથી. મારે મારે મરી જવું જોઈએ. મારે મરી જવું જોઈએ.
રાશિ એક મિનિટ. જોયું તમે બધાએ રાશિએ કેવું કર્યું? મને તો લાગી રહ્યું છે કે રાશિ મનીષ પાછળ ગાંડી છે, એની માટે કેવી દોડીને ગઈ એને શોધવા માટે. આ પ્રિયંકા સાવ ઇડિયટ છે. આ ગેમ તો બહુ જ કોમન છે. એણે પહેલા હકીકત જાણવી જોઈએ અને પછી રાશિ વિરુદ્ધ બધાને ચડાવવા જોઈએ. આ ઇડિયટ તો જાણ્યા સમજ્યા વગર જ ગેમ રમી રહી છે. બ્લાઇન્ડ ગેમ તો ત્યારે રમાય જ્યારે આપણને આપણા પત્તા પર વિશ્વાસ હોય. આને તો ના પોતાના પત્તા ખબર છે ના સામેવાળાના. ઇડિયટ. મને લાગી રહ્યું છે કે રાશિ અને મનીષ વચ્ચે નક્કી કંઈક છે. ટોણા બેટા, આ બધું શું ચાલી રહ્યું છે? મને પણ કંઈ સમજાતું નથી. પપ્પા, મમ્મી, મને પણ કંઈ સમજાઈ નથી રહ્યું. આ રાશિએ જે પણ કંઈ કર્યું એ યોગ્ય છે? પપ્પા, મમ્મી, ઘરના બધા સભ્યોના મત પ્રમાણે રાશિએ જે કર્યું છે ને એ ખોટું જ કર્યું છે. વાહ, ચલો હવે ગેમ મારી બાજુ થઈ રહી છે. લાગે છે પ્રિયંકાએ બધાને બરાબર ચડાવી દીધા છે, એટલે અત્યારે બધા રાશિની વિરુદ્ધ થઈ ગયા છે. પણ મને ખબર છે કે રાશિ આ ગેમમાં નહીં ભરાય. એ કંઈ પણ કરીને આમાંથી બહાર આવી જ જશે. મને લાગે છે કે મારે હવે રાશિના પક્ષે જ બોલવું પડશે, કારણ કે પ્રિયંકાને ગેમમાં તો હું નહીં જ જીતવા દઉં. પણ રાશિ છે ક્યાં? મમ્મી, મનીષ ક્યાંક જતો રહ્યો છે તો રાશિ અને શુભ એને શોધવા ગયા છે. હાલો, શુભ આવી ગયો. શુભ, શું થયું મનીષ? મમ, પ્લીઝ, આઈ રિક્વેસ્ટ યુ, અત્યારે કંઈ જ ડિસ્કસ ના કરીશ. પણ બેટા, રાશિ મનીષને લઈને આવી રહી છે. એને લઈને રૂમમાં જાય ને, પછી જ આપણે બધી ડિસ્કશન કરીએ. શુભ, તું રાશિને સપોર્ટ કરે છે? દાદુ, પ્રશ્ન સપોર્ટ કરવાનો નથી, પણ હે ઈશ્વર, આ બધું શું થઈ રહ્યું છે? હવે રાશિનું આવી બનશે. આખું ઘર રાશિની વિરુદ્ધ છે. મને મજા આવશે. શું થયું ભાઈ બન, ઉભો કેમ રહી ગયો? મને કઈ નહીં. સારું, ચાલ રૂમમાં ચાલ. એ દિવસે મારાથી એક એક્સિડન્ટ થઈ ગયો હતો ને એ માણસને બહુ જ વાગ્યું હતું અને એણે જોઈ લીધું હતું કે રિક્ષાની અંદર કોણ છે. અમે બહાર આવીને જોયું તો એ માણસ બેભાન હતો. અમે એને તરત જ હોસ્પિટલ લઈ ગયા, પણ એણે પોલીસ ફરિયાદ કરી. પોલીસે અમને બે ઓપ્શન આપ્યા હતા. અમારે એ માણસને કમ્પેન્સેશન આપવાનું હતું અથવા તો સજા ભોગવવાની હતી. મારી પાસે ત્યારે પૈસા નહોતા, એટલે મારે સજા ભોગવવી પડે એમ હતી. ત્યારે મનીષે એ આરોપ પોતાના માથે લઈ લીધો અને કહ્યું કે રિક્ષા એ ચલાવતો હતો. મારા કારણે એ જેલમાં ગયો. 15 દિવસની અંદર જ મેં રિક્ષા ચલાવીને પૈસા ભેગા કર્યા અને એને જેલમાંથી છોડાવ્યો. પણ હું એનું આ ઋણ ક્યારેય નહીં ભૂલું. જો એ દિવસે હું એક્સિડન્ટના કારણે જેલમાં ગઈ હોત ને, તો પછી હું કદાચ ક્યારેય રિક્ષા ના ચલાવી શકત. હું સમજી શકું છું, કદાચ આ બધાને તમારી માટે કોઈ વેલ્યુ નથી, પણ મારી માટે બહુ જ છે. ને કદાચ એ જ કારણથી મેં તમને આ બધું કહ્યું કે હું મનીષની મદદ શું કામ કરું છું. હું તમને લોકોને ફોર્સ નહીં કરું, પણ બસ આજની રાત મનીષને અહીંયા રહેવા દો.
કાલે હું એની બીજે રહેવાની વ્યવસ્થા કરાવી દઈશ.